રક્તદાનમાં મોખરે રહેતા અમદાવાદીઓ પ્લાઝમા ડોનેશન અંગે કેટલીક ગેરમાન્યતા અને જાગૃતિના અભાવે પ્લાઝમા ડોનેટ કરવામાં પાછળ છે. હકીકત એ છે કે જો સાજા થયેલા દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરે તો અનેકને નવજીવન મળી શકે એમ છે. શું છે આ પ્લાઝમા ડોનેશનની પ્રક્રિયા અને શું ફાયદો થાય છે એ જાણવા તમારે આ અહેવાલ જોવો જોઈએ. અમદાવાદમાં 15,884 લોકો કોરોના મુક્ત થયા, પરંતુ બ્લડ બેંકમાં માત્ર 91 લોકોએ જ પ્લાઝમા ડોનેટ કર્યું. 91 પ્લાઝમા ડોનરમાંથી 39 તો ડોક્ટર છે. સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કરનાર 34માંથી 27 ડોક્ટર. તો આ સ્થિતિ છે અમદાવાદમાં પ્લાઝમા ડોનરની. અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત ડેન્ટલ કોલેજના 6 ઇન્ટર્ન ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા. ન્યુરોસર્જન સહિત અનેક ડોક્ટરોએ પણ કોરોના મુક્ત થયા બાદ પાલડીની રેડક્રોસ બ્લડ બેંકમાં પ્લાઝમા ડોનેટ કર્યું. આ માટેની પ્રક્રિયા તદ્દન સરળ છે અને દુખાવા રહિત હોય છે. જેમણે પ્લાઝમા ડોનેટ કર્યું છે તેઓ પણ પોતાનો અનુભવ શેર કરી લોકોને પ્લાઝમા ડોનેટ કરવા પ્રેરણા આપી રહ્યા છે. શરીરમાંથી બ્લડ બહાર આવે છે અને ત્યાં સેન્ટ્રીફ્યુજ મશીનની વચ્ચે સેન્ટ્રીફ્યુજનું બાઉલ રહેલું છે. એ બાઉલની અંદર બ્લડ સેપરેટ થાય છે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સના લીધે પ્લાઝમા હલકું હોવાથી ઉપર આવે છે અને આ ટ્યુબિંગમાં થઈને વચ્ચેની બેગમાં પ્લાઝમા કલેક્ટ થાય છે. મારા મતે સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે જો તમે કોવિડ પોઝિટિવમાંથી રિકવર થયા છો તો ગાઈડલાઈન મુજબ અને રેડક્રોસ સોસાયટીની ગાઈડલાઈન મુજબ, આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ પણ તમારે તમારો પ્લાઝમા ડોનેટ કરવું જોઈએ. કદાચ એમાંથી જો એન્ટીબોડી મળે તો બીજાને ફાયદો થઈ શકે છે અને આ દરમિયાન કોઈ પ્રોબ્લેમ થતો નથી. એ ખૂબ સારો અનુભવ રહ્યો છે. કોઈ તકલીફ પડી નથી. અગાઉથી આખું એક પ્લાન થઈ જાય છે. બિલકુલ તમારો સમય બગડતો નથી અને ખૂબ સરળ પ્રક્રિયા છે. અને જે એના ડૉક્ટર્સ છે એ પણ ખૂબ સારી રીતે સમજાવે છે, તમને માહિતગાર કરે છે. અને આ બિલકુલ પેઇનફુલ પેઇનલેસ પ્રક્રિયા છે. એટલે આ તમે દરેક જણાએ આમાં યોગદાન આપ્યું. પરંતુ કોરોનાથી મુક્ત થયેલા શહેરીજનો પ્લાઝમા ડોનેશનની અવેરનેસને અભાવે પ્લાઝમા ડોનેટ કરતા નથી. જેમનામાં એન્ટીબોડી ડેવલપ થાય એવા લોકો પ્લાઝમા ડોનેટ કરે તો 500 મિલી પ્લાઝમામાંથી 2 લોકોને નવજીવન મળે. પ્લાઝમા ડોનેશન અંગે લોકોમાં ગેરમાન્યતા દૂર કરવી જરૂરી છે. સિવિલ પણ દર્દીઓમાં જાગૃતિ લાવી રહી છે. અમારે ત્યાંથી જે બી દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે એની જોડે અમારો રેકોર્ડ છે, એમના ફોન નંબર પણ અમે છે. અમે એને હવે સોમવારથી રેગ્યુલર ફોન કરવાનું ચાલુ કર્યું છે કે ભાઈ તમારું પ્લાઝમા તમે બીજા લોકોની જિંદગી બચાવી શકો એ માટેના કર્યું છે. એટલે દિવસે દિવસે અવેરનેસ વધતી જશે અને લોકો પ્લાઝમા વધારે જમા કરાવશે. અને આ પ્લાઝમા જે નીડી દર્દીઓ હશે રિકવરિંગ ફેઝમાં, ખાસ કરીને જેને ક્રિટિકલ ફેઝ કહેવાય એવા લોકોને આપણે પ્લાઝમા આપતા હોય છે, એવા લોકોને પ્લાઝમા ચડાવી છે. અને અમારે ત્યાં ડિમાન્ડ પણ અત્યારે વધી રહી છે. કોવિડના લીધે 14 વધારે દિવસનું એ લોકોએ હોસ્પિટલ સ્ટે કરેલો હોય છે, અથવા તો ફેમિલી મેમ્બર્સનું એક પ્રેશર છે કે ભાઈ ફરી વખત આપણે કોઈ હોસ્પિટલમાં જઈને આપીએ અથવા તો ફરીથી બહાર જઈને કોઈ ઇન્ફેક્શન લાગી શકે, આ બધા ભયના કારણે આવતા નથી. અને જેટલા લોકોએ ડોનેટ કરેલું છે એ બધા ડોનરનો અમારો અનુભવ એવો છે કે 40 મિનિટની પ્રોસિજર છે. જે દર્દીઓ સાજા થઈ ગયા હોય તેઓ બીજાનું પ્લાઝમા ડોનેશનથી કોરોનાના ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીનું જીવન બચાવી શકે છે. જરૂર છે કોઈ પણ ડર રાખ્યા વગર આગળ આવવાની. દર્શન રાવલ, TV9, અમદાવાદ.